મિત્રો, તમને આજે હું એવા બે બિઝનેસ જણાવીશ કે નાનામાં નાના ગામડામાં કે નાના મોટા સિટીમાં બધી જગ્યાએ ચાલશે. તમારો જેવો એરિયો હશે એવો તમારો વેપાર થશે અને 50,000 થી માંડીને 1-1.5 લાખ સુધીની રકમ તમે આરામથી દર મહિને કમાઈ શકશો. અને એ તમને ગેરંટી મારું સાહેબ કે તમારે કોઈ પણ જાતના રૂપિયા આ ધંધામાં ખોટા નહીં થાય. એનો મતલબ કે તમારે કોઈ પણ જાતની દુકાન બંધ કરવાની નોબત નહીં આવે. તમારું ધીરે ધીરે મિત્રો ચાલ્યા કરશે અને તમારા મહેનત પ્રમાણે તમે જેમ ભોગ આપશો, હું કહું એમ તમને કરશો મિત્રો, આ ટીપ અનુસરશો એટલે તમારી દુકાન કહેવાય કે રોકેટની જેમ ભાગવા લાગશે. ભલે તમારી આજુબાજુમાં આની 5 દુકાનો હશે તો પણ એ તમારી સૌથી વધારે ચાલતી હશે. બરાબર? તો ચાલો મિત્રો આ બંને બિઝનેસ વિશે જાણીએ અને તમને જણાવું કે કઈ રીતે તમે આમાં સારામાં સારા રૂપિયા રળી શકો છો. મિત્રો, નંબર 1 ઉપર છે અમૂલની ફ્રેન્ચાઇઝી લેવાનો બિઝનેસ. મિત્રો, ખાલી 1.5 થી 2 લાખ રૂપિયાની અંદર તમને અમૂલની ફ્રેન્ચાઇઝી મળી જાય છે, અમૂલ પાર્લરની. કે તમારે કોઈ પણ જાતની કહેવાય કે આઈસ્ક્રીમ તે એની ફ્રેન્ચાઇઝી નથી લેવાની, માત્ર ને માત્ર અમૂલ પાર્લરની ફ્રેન્ચાઇઝી લેવાની છે. એની અંદર તમને બધું સમજાવાઈ જશે, નફો કેટલો હોય અને કઈ રીતનું તમારે માર્જિન હોય અને કઈ રીતે તમારે વેચાણ કરવાનું હોય અને કઈ રીતે તમને માલ સપ્લાય થશે, આ બધી જાણકારી તમને મળી જશે. બરાબર? એમાં તમારે ચિંતા નહીં કરવાની. અમૂલવાળા તરફથી ફ્રીઝ પણ તમને મળશે. હવે તમારે જાણવાનું એ રહ્યું મિત્રો કે અમૂલમાં જે નફો હોય દૂધમાં ને એમાં એ તો થોડોક ઓછો હોય, પણ એની સામે મિત્રો તમને મળશે કહેવાય કે ખાખરા હોય કે બ્રેડ હોય કે એવી બધી ઘણી બધી ચીજવસ્તુઓ કે રોજબરોજના વપરાશમાં આવતી હોય એની સામે તમને નફો સારામાં સારો મળી રહેશે. તમારી દુકાનમાં તમે અમૂલની સાથે આવી બધી આઈટમો પણ રાખી શકો છો, સ્નેક્સ ને ગાંઠિયા ના અંતે બધું જે અત્યારે બધી દુકાનોમાં તમને જોવા મળતું હોય. આમાં મિત્રો એ સારામાં સારો નફો મળી રહે છે. બરાબર? આ એક તમારે ધ્યાન રાખવા જેવું છે. એવું ન સમજતા કે સાવ ઓછા નફામાં ધંધો કેમ કરવો. અત્યારે મારી જાણકારીમાં એવા અમુક લોકો છે કે જે 1-1.5 લાખ રૂપિયા પણ આમાંથી રળે છે. હવે એ તમને કહું કે 3-4 જણાની તમારી એરિયામાં દુકાન હોય તો તમારે કઈ રીતે એનાથી આગળ નીકળવું. મિત્રો, તમારે થોડીક મહેનત આપવી પડશે, થોડો ભોગ આપવો પડશે. તમારે સવારે 4 વાગ્યા પહેલાં દુકાન ખોલી નાખવી પડશે અને રાતે 11 થી 12 વાગ્યા સુધી દુકાન કહેવાય કે શરૂ રાખવી પડશે. કારણ કે રાતે અને સવારે વહેલા સૌથી વધારે લોકો નીકળતા હોય અને તમારે સેલિંગ પણ એમાં આરામથી થશે. અને કદાચ માણસો હાલવા જાય, ચાલવા જાય, વોકિંગ કરવા નીકળતા હોય, સાથે સાથે કોઈ અમસ્તા નીકળતા હોય, કોઈ મુસાફરી કરીને આવતા હોય તો તમારી દુકાન ખુલ્લી જોશે સવારે વહેલા કે સાંજે મોડા, તો 100% એ તમારે ત્યાં આવશે અને તમારો સ્વભાવ અને તમારી વસ્તુ ગમી જશે તો એ 100% તમારો ગ્રાહક બની જશે. બરાબર? એટલે નવી દુકાન શરૂ કરવામાં આ એક આપણે ખાસ વાત ધ્યાન રાખવી પડે કે બીજા કરતાં કંઈક અલગ કરવું પડે. બરાબર? તો આ ધંધો દરેક જગ્યાએ ચાલશે. અને ગૂગલમાં તમને આવડી મોટી અમૂલ કંપની છે, ગમે ત્યાંનો નંબર કે એની વિશે જાણકારી તમને મળી જશે. નંબર 2 ઉપર મિત્રો બિઝનેસની વાત કરું તો એ છે તમારે કહેવાય કે મેન એસેસરીનો બિઝનેસ. બરાબર? કે કોઈ પણ જે પુરુષ હોય, બોયઝ હોય, એની એસેસરીનો કહેવાય કે બિઝનેસ. હવે એમાં શું આવી તમને કહું. મિત્રો, તમારે શરૂ કરવાનો છે કપડાનો બિઝનેસ કે જેમાં જીન્સ, ટી શર્ટ અને શર્ટ આ 3 જ ચીજો તમારે રાખવાની છે. બરાબર? અને એ પણ હું તમને અમુક હોલસેલ માર્કેટ કહું કે અમદાવાદ ઉયા જાઓ કે સુરત ઉયા જાઓ, એની અંદર તમને હોલસેલ માર્કેટમાં સારામાં સારા ભાવે જીન્સ મળી જશે. તમે મિત્રો તમારા એરિયામાં સાવ વ્યાજબી ભાવે જો આ કપડાની જોરી કહેવાય કે વેચો અને આનું વેચાણ શરૂ કરો તો લોકો 100% તમારી પાસે ખરીદશે. અને જ્યારે એ લોકો કપડાં લેવા આવે ત્યારે તમારે એને દેખાડવાના છે એના લગતા બૂટ, એને લગતા ચપ્પલ, એને લગતા હોય કે પટ્ટો અથવા તો પાકીટ હોય, પછી સ્પ્રે હોય અને કિચન હોય, આ બધી જે કહેવાય કે બોયઝ હોય અને મેન હોય એ લોકો એસેસરીનો આવી બધીનો ઉપયોગ કરતા જ હોય મિત્રો. અને હાથની કહેવાય કે ઘડિયાળ હોય, આવી બધી ચીજ વસ્તુઓ પણ તમારે સાથે રાખવાની અને વેચવાની છે મિત્રો. કદાચ કોઈએ કપડાં ન લીધા તો એને આવી ચીજ વસ્તુઓ પણ બતાવી શકો કે મારી પાસે આવો પણ માલ સામાન મળી રહે. તો મિત્રો, ગ્રાહક તમારી દુકાનેથી બિલકુલ પાછો નહીં જાય. અને હું તમને એમ કહું કે તમારે હંમેશા
કપડાની વસ્તુમાં કહેવાય કે બીજા 700-800ની જોડી આપતા હોય અને આપણે 300-350માં આવી હોય તો 600માં દેવામાં કોઈ પણ જાતની આપણે ચિંતા નહીં કરવાની, એકમાંથી બીજામાં રળી લેવાના, પણ કસ્ટમરને પાછો નહીં જવા દેવાનો. બરાબર, આ બંને બિઝનેસ મિત્રો તમને યોગ્ય લાગે ને તમે કરો, લાખ લાખ દોઢ દોઢ લાખનો ખર્ચો છે પણ એને સામે તમે 30-40 હજાર કમાઈ લેશો. બરાબર, તો ફ્રેન્ડ્સ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.